સુરત મહાનગરપાલિકા દ્વારા નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી તમામ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુથી સમગ્ર રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળા 2009 થી શરૂ કરીને અત્યારે 2017માં લગભગ અત્યારે જે ભાઈ કીધી એ રીતે 1700 ઉપરના ગરીબ કલ્યાણ મેળાઓ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. એમાં લગભગ 1.25 કરોડ જેટલા લાભાર્થીઓને લાભો ડાયરેક્ટલી એમને હાથોહાથ આપવામાં આવ્યું છે. જ્યારે 2009માં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જે તે વખતે મુખ્ય હેતુ એ હતો જે લોકોનો લાભ સીધે એના હાથ ઉપર મળે પછી એને આમાંથી દૂર કરે એ સરકારનો અભિગમ હતો. એ અભિગમ સાકાર કરવા માટે સતત સરકાર મહેનત કરે છે અને દર વર્ષે આપણા સુધી અને જો લાભો ડાયરેક્ટલી 100% એક પણ લીકેજ વગેરે તમારા હાથ ઉપર આવે એના માટે સતત પ્રયત્ન કરે છે. આ કાર્યક્રમ નિમિત્તે આજે લગભગ 17,000 જેટલા લાભાર્થીઓને 349 કરોડ જેટલા લાભો આપવા માટેનો સરકારે આયોજન કર્યું છે. ખાસ કરીને મહિલાઓ માટેનું જે માનીય પ્રધાનમંત્રીશ્રી અને માનીય મુખ્યમંત્રીશ્રી તરફથી સતત ઇન્સ્પિરેશન આપવામાં આવે છે. એને જે મુખ્ય યોજના છે ઉજ્જવલા યોજના અટલ લગભગ 195 કરોડ જેટલા લાભો આપે છે. બ્યુરો રિપોર્ટ સુરત.